नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में आपनों हार्दिक स्वागत है। धोरण 7 विषय विज्ञान पाठ 5 लेक्चर नंबर 1 पाठ 5 आज भणवानो छे एसिड बेज अने क्षार। अपना रोजिंदा जीवन में अपने लींबु आमली मीठू खांड विनेगर जेवा घणा बधा पदार्थोनो उपयोग करीए छीए। शुं ते बधाना स्वाद एक सरखा छे? तो चालो आपणे कोष्टक 5.1 માં આપેલા ખાદ્ય પદાર્થોના સ્વાદને યાદ કરીએ। જો આમાંથી કોઈ પદાર્થનો સ્વાદ જો તમે ન ચાખ્યો હોય તો તેને ચાખીને તેને કોષ્ટકમાં નોંધ પછી કરી શકો છો। હવે સાવચેતી છે, કોઈ પણ પદાર્થને ચાખવા માટે કહેવામાં ન આવે ત્યાં સુધી ચાખવો નહીં। તમને કહેવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ પદાર્થને સ્પર્શ પણ કરવો જોઈએ નહીં। હવે કોષ્ટક 5.1 છે, બરાબર? તો ઘણા બધા એવા પદાર્થ છે જેનો આપણે રોજબરોજ ઉપયોગ કરતા હોય છે, એનો સ્વાદ કેવો છે, ખાટો છે, તુરો છે, એ સિવાય મીઠો જે પણ ખારો, તો લીંબુનો રસ, સંતરાનો રસ, વિનેગર, દહીં, આમલી આ બધા ખાટા સ્વાદે છે। ત્યાર પછી સાકર, ખાંડ એટલે મીઠી છે, મીઠું છે એ ખારું છે, આમળા છે એ પણ ખાટા છે, ખાવાનો સોડા તે તુરા છે, પછી દ્રાક્ષ છે ખાટી છે, કાચી કેરી એ પણ ખાટી, કાકડી તો કે મીઠી, આમ જુદા જુદા આપણે એ બધાના સ્વાદ છે એ આપણે એને ચાખીએ પછી ખબર પડે છે। તમને જાણવા મળશે કે આમાંથી કેટલાક પદાર્થોનો સ્વાદ ખાટો, કેટલાકનો તુરો, કેટલાકનો મીઠો અથવા કેટલાકનો ખારો છે। 5.1 એસિડ અને બેઝ, દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટો હોય છે। તેમાંથી ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે। આ પણ બધા પદાર્થો આપણે જે રોજબરોજ ઉપયોગ છે બધા કેવા છે, ખાટા હોય છે, બરાબર? આ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ શું છે? તો કે એસિડ। ખાટો સ્વાદ છે એમાં શું રહેલું હોય છે? તો કે એસિડના કારણે, એટલે એનો રાસાયણિક ગુણધર્મ કેવો છે? એસિડિક છે। એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એસિયર પરથી મળે છે, જેનો અર્થ ખટાશ એવો થાય છે। આ પદાર્થોમાં રહેલા એસિડ કુદરતી એસિડ હોય છે, કયા કયા? તો કે દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગર। ત્યાર પછી, એટલે આ બધા કેવા છે, ખટ્ટા છે એટલે એસિડ છે, બરાબર? હવે આવે છે બેકિંગ સોડા, જે આપણે ખાવાનો સોડા, બરાબર, જે આપણે જોઈએ કે ઘણા બધા ખોરાકમાં આપણે આથો લાવવામાં ને એમાં શું કરીએ છીએ, નાખતા હોઈએ છીએ, એનો સ્વાદ કેવો છે? શું તેનો સ્વાદ પણ ખાટો હોય છે? જો ના, તો તેનો સ્વાદ કેવો હોય છે? જો તેમનો સ્વાદ ખાટો નથી તો તેમાં એસિડ હોતું નથી, ખાટું હોય એટલે એમાં શું હોય છે, એસિડ। તેનો સ્વાદ તુરો હોય છે, જો એસિડ છે એ એનો ખાટો સ્વાદ છે એટલે એ કેવા છે, એમાં એસિડ રહેલું હોય છે, બરાબર? એસિડ હંમેશા સ્વાદે કેવા હોય છે, ખાટા। જ્યારે કોઈ પણ, આપણે શું કીધું, જેનો સ્વાદ તુરો હોય છે, જો તેમાં તમે તેના દ્રાવણને હાથમાં લઈને મસળશો તો તે સાબુ જેવો ચીકણો લાગે છે। સામાન્ય રીતે જે પદાર્થોના સ્વાદ તુરા અને સ્પર્શ કરવાથી આપણને ચીકાશ જેવા દેખાય તેને આપણે બેઝ કહી શકશું। તેનો સ્વભાવ અથવા તો તેને આપણે પ્રકૃતિ કેવી, તો કે બેઝિક તરીકે ઓળખી શકાય છે। જો આપણે કોઈ પદાર્થને જીભ વડે ચાખી શકતા ન હોય તો આપણે તેની પ્રકૃતિ કેવી રીતે શોધી શકીએ છીએ? કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરે છે, જેને આપણે, એવા પદાર્થને શું કહેશું આપણે, શું કીધું, કોઈ પણ પદાર્થ એસિડિક છે કે બેઝ છે તેનું પરીક્ષણ, એટલે કે એનું આપણે ચેક કરવા માટે ખાસ પ્રકારના પદાર્થો વપરાય છે તેને આપણે સૂચક તરીકે ઓળખી શકાય છે। જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે
ત્યારે શું થઈ જાય તો એનો રંગ બદલાઈ જાય છે, જેમ કે હળદર, લીટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. શું તમે જાણો છો? જો હવે અહીંયા તમને કોષ્ટક આપ્યું છે એસિડનું નામ અને શેમાં જોવા, જો વિનેગરમાં તો કે એસિડિક એસિડ હોય છે, પછી કીડીના ડંખમાં તો કે ફોર્મિક એસિડ હોય છે. યાદ રાખજો આ પરીક્ષામાં અને ગમે ત્યારે પૂછે, ગમે તમને જીકેમાં પણ પૂછે કે કીડીના ડંખમાં કયો એસિડ રહેલો, તો શું આવશે? ફોર્મિક. ત્યાર પછી જો ખાટા ફળો જેવા કે નારંગી, લીંબુ જેવા ખાટા ફળોમાં શું હોય છે? તો કે સાઇટ્રિક એસિડ રહેલું હોય છે. પછી દહીંમાં તો કે લેક્ટિક એસિડ, પછી પાલકમાં તો કે ઓક્ઝેલિક એસિડ, આમળામાં બીજું એ ફળમાં એમાં પણ શું છે? વિટામિન સી, ખાટા ફળોમાં બરોબર, તો એમાં એસ્કોર્બિક એસિડ એ રહેલું છે. ત્યાર પછી આંબલી તથા કાચી કેરીમાં તો કે ટાર્ટરિક એસિડ. ઉપરના બધા જ એસિડ કુદરતી એસિડ છે. જ્યારે જો હવે બેઝ આવે છે એશિયામાં જોવા મળે તો કે ચૂનાનું નીતર્યું પાણી, એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરોબર, એનું બેઝમ. પછી કાચ સાફ કરવાના પ્રવાહી, એમાં કયું તો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. પછી સાબુમાં તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે પહેલી અને બુજો શું કહે છે? જો બુજો કે સ્વાદ જાણવા માટે શું બધા જ પદાર્થોને જીભ વડે ચાખી શકાય? તો પેલી કહે છે ના ના બુજો, તે ચેતવણી વાંચી નહીં, અજાણ્યા પદાર્થોને જીભ વડે ચાખવા જોઈએ નહીં, તે આપણને નુકસાન કરી શકે છે. હવે આવે છે પ્રવૃત્તિ 5.2, આપણી આસપાસના કુદરતી સૂચકો. હવે પેલું આવે લીટમસ. તો લીટમસ છે એ બે પ્રકાર એટલે કે બે કલરના હોય, એક લાલ કલરનું અને એક બ્લુ. સામાન્ય રીતે સૌથી ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લીટમસ છે. તેને લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. નિસ્યંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. જ્યારે એસિડ દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે એ કેવા કલરનું થઈ જાય? તો કે લાલ રંગનું થઈ જાય અથવા તો લાલ રંગ ધારણ કરી લે છે. જ્યારે બેઝ દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે ભૂરો રંગ ધારણ કરી લે છે. લીટમસ દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત છે અથવા તે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ મળે છે, જેમને લીટમસ પત્ર કહે છે. સામાન્ય રીતે લીટમસ પત્ર બે રંગના, ભૂરા અથવા લાલ રંગના જોવા મળે છે. હવે 5.1 એ અને બી, લાઇકેન નામની વનસ્પતિ છે જો આ વનસ્પતિ, એમાંથી જ આ લાલ અને ભૂરું લીટમસ પત્ર છે એ બનાવવામાં આવી છે. થેન્ક યુ મિત્રો. હવે આપણે આગળની પ્રવૃત્તિ 5.1 છે જે આપણે આગળના લેક્ચરમાં ભણીશું.